तो कैबिनेट की बैठक बाद शिक्षण मंत्री की प्रेस कॉन्फ्रेंस सीधा जे शुद्या शिक्षण विभाग में मोटी संख्या में भर्ती प्रक्रिया शुरू थवा जई रही है। अनुदानित माध्यमिक विभाग में शिक्षण सहायक 2307, उच्चतर माध्यमिक विभाग में शिक्षण सहायक 3382 अने कॉलेज में अध्यापक सहायक 927 कुल मिलीने 6616 ની સંખ્યામાં શિક્ષણ વિભાગમાં અમે ભરતી પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યા છીએ। એમાં અનુદાનિત ઉચ્ચતર વિભાગમાં જે 382ની ભરતી થવાની છે તેમાં અંગ્રેજીમાં 624, એકાઉન્ટ અને કોમર્સમાં 446, સોશિયોલોજીમાં 334, ઇકોનોમિક્સ 276, ગુજરાતીમાં 254। એ જ રીતે અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ગણિત વિજ્ઞાનમાં 1039, અંગ્રેજીમાં 442, સામાજિક વિજ્ઞાનમાં 289, ગુજરાતી વિષયમાં 234, આમ કુલ મળીને કોલેજ, અનુદાનિત માધ્યમિક, અનુદાનિત ઉચ્ચ માધ્યમિક 6616 ની મોટી સંખ્યામાં ભરતી પ્રક્રિયા શરૂ થશે અને સમયસર પૂરી થશે। આ માટે માન્ય મુખ્યમંત્રીશ્રીનો અને માન્ય નાણામંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ગુણવત્તાને ધ્યાનમાં રાખીને ખાલી જગ્યાઓ પૂરવાની શિક્ષણ વિભાગની આ પ્રક્રિયા અમે હાથ ધરવામાં અમે જઈ રહ્યા છીએ અને આગામી દિવસોની અંદર એકદમ સમયસર આ પ્રક્રિયા અમે પૂર્ણ કરીશું। બાપુ, તો જે સ્કૂલ મર્જ કરવાનો મુદ્દો છે એ કેટલે અંશે વ્યાજબી રહેશે? શિક્ષકોની ભરતી કરી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને જ અમે આ ગણતરી કરી છે। બાપુ, 2019ના 10મા મહિનામાં દિવાળી પહેલા તમે જાહેરાત કરી હતી કે 12344 ભરતી કરવામાં આવશે, એ પણ વિદ્યા સહાયકો, શિક્ષણ સહાયકો અને અધ્યાપક સહાયકો, એમાંથી કેટલી પૂરી થઈ? એ કુલ મળીને હતું, એમાંનો એક ભાગ છે। એ પૈકી કેટલી અત્યાર સુધી ભરતી થઈ? એમાંનો એક ભાગ છે। બાપુ, સર 10 અને 12 નું ખોલવાનું આપણે વિચારું શાળાવાનું, અન્ય ધોરણો માટે ક્યારે? તબક્કાવાર જેમ 10 અને 12 શાળા ખોલવાનું અમે ચાલુ કર્યું છે એ જ રીતે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બીજો તબક્કો પણ નજીકના ભવિષ્યમાં અમે ચાલુ કરીશું। આ સુપ્રીમ કોર્ટના વર્ઝનને, જજમેન્ટને, ચુકાદાને અમે ચકાસીશું અને પછી ધ્યાનમાં રાખીને નિર્ણય કરીશું। બાપુ, શાળાઓ ખોલવાની જ્યારે જાહેરાત થઈ છે, શાળાઓ ખુલી પણ ગઈ છે, અનેક વાલીઓએ સંમતિપત્ર આપ્યા છે, અભિપ્રાયો પણ આપ્યા છે, પણ તેમ છતાંય હજી શાળાઓમાં બાળક નથી આવતા એવા પ્રકારની પણ સ્થિતિ જોવા મળી રહી છે, એટલે આવા સંજોગોમાં કેટલું પ્રમાણ છે વિદ્યાર્થીઓનું અને સરકાર? હાજરીનું પ્રમાણ સારું છે, સંતોષકારક છે। સામાન્ય દિવસોમાં દિવાળી પછીનું વેકેશન ખુલે, ઉનાળાનું વેકેશન ખુલે અને પહેલા દિવસે બીજા દિવસે જે હાજરી હોય છે એના પ્રમાણમાં આટલા લાંબા વેકેશન પછીથી પહેલા બીજા દિવસે હાજરી છે એ સંતોષકારક છે। પહેલા દિવસે 30-35% હતી, બીજા દિવસે એ 38-42% થઈ છે।
કોલેજોમાં પણ પહેલા દિવસે 42-45% હતી, એમાં પણ વધારો થયો છે. અને 18મી તારીખથી લગભગ પૂર્વવત સંખ્યામાં વિદ્યાર્થીઓ આવશે. મારો વાલીઓને પણ અનુરોધ છે કે જે વાલીઓએ પહેલા દિવસે મોકલ્યા પોતાના બાળકોને, બીજા દિવસે મોકલ્યા, એ શિક્ષકોનો પણ સારો અનુભવ રહ્યો છે, વિદ્યાર્થીઓનો પણ સારો અનુભવ રહ્યો છે. આ સારા અનુભવમાં આપ પણ 18મીથી આપના બાળકને મોકલો એવી મારી વિનંતી છે. બાપુ, આપ મીડિયા સમક્ષ આવ્યા છો, તો હવે બોર્ડની પરીક્ષાના જે ફોર્મ ભરાવવાના છે તેના પ્રકારની તેના માટેની કેવી વ્યવસ્થા? અમે તારીખો હવે પછી જાહેર કરીશું અને એ તારીખોને ધ્યાનમાં રાખીને અમે સમયસરની કાર્યવાહી ચાલુ કરીશું. બાપુ, કેટલીક ભરતીઓ કોલેજના સંદર્ભમાં ચાલુ છે, ભરતી નથી થતી, વિભાગ ભરતી નથી કરતો, પરીક્ષાઓ લેવાઈ ગઈ છે, બધી જ કામગીરી પૂરી થઈ ગઈ છે. હા, જેમ ભરતી થઈ છે એમ તબક્કાવાર યોગ્ય સમયે ભરતીની પ્રક્રિયા ચાલુ રહેશે. નિમણૂક નથી અપાતી એ મુદ્દે કોઈ, કારણ કે બધી જ કામગીરી કોઈ 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 કદાચ એવું બન્યું હશે કે દરમિયાનમાં વચ્ચે હાઈકોર્ટમાં કોઈ ગયું હોય અને સબ જ્યુડિશ મેટર થયું હોય તો કદાચ રહ્યું હશે, એ ચકાસીને યોગ્ય કરીશું. આ ભરતીના ક્યાંથી ફોર્મ ભરાશે અને ક્યાં સુધીમાં ભરતી પ્રક્રિયા પૂરી થશે? આ પ્રક્રિયા નજીકના ભવિષ્યમાં, એટલે આ અઠવાડિયામાં જ અમે જાહેરાત આપીને શરૂ કરીશું અને સમયસર એને પૂર્ણ કરીશું. આ પ્રક્રિયા કોઈ નવી પ્રક્રિયા નથી, ચાલુ પ્રક્રિયાનો એક ભાગ છે. શિક્ષણ વિભાગમાં ભરતીઓ કરવામાં આવશે. આગામી સમયમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી કરાશે. માધ્યમિક વિભાગમાં 2307 શિક્ષક સહાયની ભરતી થશે. ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ જલ્દી જ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. 6616 શિક્ષક સહાયકોની ભરતી કરવામાં આવશે. કોલેજોમાં 927 અધ્યાપક સહાયકોની ભરતી થશે. આગામી નજીકના ભવિષ્યથી શિક્ષણ વિભાગમાં મોટી સંખ્યામાં ભરતીની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. અનુદાનિત માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયક 2307, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયક 3382 અને કોલેજમાં અધ્યાપક સહાયક 927, કુલ મળીને 6616 ની સંખ્યામાં શિક્ષણ વિભાગમાં અમે ભરતી પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યા છીએ. એમાં અનુદાનિત ઉચ્ચતર વિભાગમાં જે 382ની ભરતી થવાની છે તેમાં અંગ્રેજીમાં 624, એકાઉન્ટ અને કોમર્સમાં 446, સોશિયોલોજીમાં 334, ઇકોનોમિક્સ 276, ગુજરાતીમાં 254 અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ગણિત વિજ્ઞાનમાં 1039, અંગ્રેજીમાં 442, સામાજિક વિજ્ઞાનમાં 289, ગુજરાતી વિષયમાં 234, આમ કુલ મળીને કોલેજ, અનુદાનિત માધ્યમિક, અનુદાનિત ઉચ્ચ માધ્યમિક 6616 ની મોટી સંખ્યામાં ભરતી પ્રક્રિયા શરૂ થશે અને સમયસર પૂરી થશે.